नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे तमारो मारी YouTube चैनल पर। तो विद्यार्थी मित्रों, आपणे आजे अहींया धोरण 5 ना जे स्वाध्याय पोथी सॉल्यूशन छे एमना विषे वात करीशुं। द्वितीय सत्र अने भूलनी सजा पाठ छे, एनुं हुं तमने 100% लेखित सॉल्यूशन करावीश। तो लेखित सॉल्यूशन माटे अमारी चेनलने लाइक, शेर एंड सब्सक्राइब करी दो, तथा हूँ तमने लेखित सॉल्यूशन आना सिवाय तमारे बीजू क्यूँ जोईए छे ए मने नीचे कमेंट में लखी दो, के जेथी करीने एनू सॉल्यूशन पण हूँ करावी शकूँ। तो अहींया छे, मे आई कम इन सर। लिंकन अने शिक्षक बन्ने वच्चेनो जे संवाद थयेलो छे ए आपणे पूरवानो छे। ओके, तो कई रीते लावशे तो हूँ वन बाय वन लखती जाऊँ छूँ। चलो, तो यस ऊँचे जोईने, अरे लिंकन तू आओ, केम चाले छे तारो अभ्यास। तो आटलू वाक्य छे, यस अने केम चाले छे तारो अभ्यास, आटलू सेंटेन्स कोण बोले छे? तो के आ सेंटेन्स आवशे अहींया पहेला। હવે નેક્સ્ટ જોઈએ। હવે લિંકન કહે છે, મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે। તો આ સેકન્ડ પિંક કલરમાં લખી દઉં છું, ચાલો। ઓકે, તો આ નંબર બીજા પર, અહીંયા પહેલું અને અહીંયા બીજું। હવે આગળ લિંકન જી। ઓકે, તો આના ઉપર 3 નંબર। તારા મા બાપ, શિક્ષક બોલે છે, તેઓ તો શિક્ષણ માટે, તો એના માટે આ સેન્ટર છે, તેઓને મારા શિક્ષણ માટે ખર્ચ પડે તેમ નથી, એટલે હું પોતે જ। ઓકે, તો આ આવશે અહીંયા 4 નંબર। તો વિદ્યાર્થી મિત્રો, આને સ્ક્રીનશોટ પાડીને લઈ લો, અને છેલ્લે આવશે થેન્ક યુ સર, આ આવશે નીચે 5 નંબર પર। હવે આગળ જોઈએ, એક બે વાક્યમાં ઉત્તર આપો। નેક્સ્ટ જોઈએ, શિક્ષકને લિંકન જેવા વિદ્યાર્થીઓના કયા ગુણને કારણે ગર્વ છે? તો ચલો લખીએ આપણે અહીંયા, તો કે શિક્ષકને લિંકન જેવા વિદ્યાર્થીઓમાં પહેલું તો પરિશ્રમના ગુણ પર ગર્વ છે, તો અહીં આવશે પરિશ્રમ। ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, કે બાળક લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી લેવા ગયો, પછી પાઠ શા માટે બીજી ચોપડી લેવા ગયો? તો કે પાઠ વિશે વધુ જાણવાની ઈચ્છા હોવાથી બીજી ચોપડી લેવા ગયો। ઓકે, પાઠ વિશે વધુ જાણવાની ઈચ્છા હોવાથી તે બીજે ચોપડી લેવા ગયો। લિંકનનું પુસ્તક શાથી પલળી ગયું? તો કે વાછટથી લિંકનનું પુસ્તક પલળી ગયું। ક્વેશ્ચન નંબર 3, શિક્ષક લિંકનને શા માટે માફ કરી દે છે? કારણ કે પોતાની ભૂલ સ્વીકારી તેના માટે, પોતાની ભૂલનો સ્વીકાર કર્યો તે માટે। ઓકે, આગળ જોઈએ। હવે લિંકન શિક્ષક પાસેથી શા માટે કામની માંગણી કરે છે? તો કે અહીંયા આવશે, તો કે કામની માંગણી શા માટે? પુસ્તકની કિંમત ચૂકવવા માટે અને મનની શાંતિ માટે। પુસ્તકની કિંમત ચૂકવવા માટે અને મનની શાંતિ માટે। ચલો હવે આગળ જોઈએ, બાળક લિંકન શિક્ષક પાસે શા માટે આવ્યો હતો? તો અહીંયા આવશે નીચેના પ્રશ્નના ઉત્તર આપોમાં, તો કે બાળક લિંકન શિક્ષક પાસે વાંચવા માટે પુસ્તક લેવા આવ્યો હતો। ઓકે,
તમે લખી શકો છો વાંચવા માટે પુસ્તક લેવા આવ્યો હતો. આગળ જોઈએ, પુસ્તક ખરાબ થઈ જતાં બાળક લિંકન શું વિચારે છે? પુસ્તક ખરાબ થઈ જતાં બાળક લિંકન વિચારે છે કે મારા શિક્ષકને શું કહેવું જોઈએ. પુસ્તક ખરાબ થવા અંગે મારા શિક્ષકને શું કહેવું જોઈએ. આગળ જોઈએ, હવે બાળક લિંકનના કયા કયા ગુણો જોવા મળે છે? તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો, હું તમને બોલું એવી રીતે તમે લખી શકો છો. ઓકે, તો પરિશ્રમ પ્રિય, પ્રામાણિકતા, સત્યવાદી, જિજ્ઞાસા વૃત્તિ જેવા ગુણો જોવા મળે છે. પરિશ્રમ પ્રિય, પ્રામાણિકતા, સત્યવાદી અને જિજ્ઞાસા. આગળ હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો અહીંયા આવશે ક્વેશ્ચન નંબર 4માં, તો કે હું સાહેબને સાચે સાચી વાત જણાવી દઈશ અને તેમની માફી માંગીશ. ઓકે, હવે આગળ છે કોણ બોલે છે ને કોને કહે છે લખવાનું છે. તો તારા જેવા પરિશ્રમ વિદ્યાર્થી માટે મને ગર્વ છે. કોણ બોલે છે? તો કે શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. આગળ, ઓહ હવે સરને હું શું જવાબ આપીશ? તો લિંકન મનમાં વિચારે છે. લિંકન પોતાના મનમાં. આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 3. તો શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. ઓકે, તો ત્રીજામાં શું આવશે? શિક્ષક કોને કહે છે? તો કે લિંકનને કહે છે. ક્વેશ્ચન નંબર 4, પણ હું મારી જાતને માફ કરી શકીશ નહીં. કોને કહે છે? તો કે લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. ઓકે, આગળ 5 નંબર. તો 5 નંબરમાં શિક્ષક અને લિંકનને કહે છે, થેન્ક યુ સર, થેન્ક યુ. ચલો, યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે. થેન્ક યુ સર, પછી અલ્પવિરામ, પછી થેન્ક યુ. આગળ, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર બેટા, પછી અલ્પવિરામ. બોલ, કઈ મદદની જરૂર છે તારે? હું તો બોલો બોલ, પછી અલ્પવિરામ, કઈ જરૂર છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તો તારું મન હળવું થયું ને? તો અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હા, અહીંયા હા પછી ડોટ 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 અને હાશ, હાશ પછી ઉદ્ગાર ચિહ્ન. હવે મારા મનને શાંતિ મળશે. અહીંયા પૂર્ણ વિરામ. વાક્યનો ઉપયોગ કરીને તમારે અહીંયા બનાવવાના છે, જેમાં વિદ્યાર્થી અને પરિશ્રમ. વિદ્યાર્થીએ કઠિન પરિશ્રમ કરવો જોઈએ. મને પુસ્તક વિશે જાણવાની જિજ્ઞાસા છે. ઘડિયાળમાં ટક ટક અવાજ આવે છે. પરિસ્થિતિ પ્રમાણે લોકોને મદદ કરવી જોઈએ. અને ગફલત અને દુઃખ, દુઃખનું કારણ ગફલત છે. હવે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં તમારે અહીંયા નીચે ખાલી જગ્યામાં રૂઢિપ્રયોગો દર્શાવવાના છે. અરુણિમા સિન્હાને અકસ્માતમાં એક પગ ગુમાવ્યો છતાં માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું. તો કે લોઢાના ચણા ચાવવા આવશે પહેલા નંબર ઉપર અહીંયા. આગળ છે, એક નાનકડી પેન્સિલ શોધવામાં ઘરને એક ખૂણે તપાસ કરી. તો અહીંયા આવશે તમારો આન્સર બીજામાં, પેટે પાટા બાંધવા. પેટે પાટા બાંધવા, ઓકે, અહીંયા નંબર આવશે 2. તેના માતા પિતા ખૂબ મજૂરી કરીને તેને ભણાવે છે. સોરી, 3 નંબર આવશે. ઓકે, આમાં તો લોઢાના આકાશ પાતળ એક કરવા એ આવશે અહીંયા 2 નંબર પર. આ આવશે અહીંયા 3 નંબર પર, લોઢાના ચણાચા પગે પાંખો ફૂટવી એ આવશે 4 નંબર પર.
હવે અર્થ શબ્દનો અર્થ અહીંયા દર્શાવવાનો છે. પેલું છે ગર્વ. ગર્વ એટલે શું થશે? તો કે ગર્વ એટલે અહીંયા લખી દઉં છું અભિમાન. અભિમાન. પરિશ્રમ એટલે મહેનત. પછી આવશે દશા, તો કે હાલત. ગફલત, તો કે ભૂલ. કાળજી વગરનું બેદરકાર. કાળજી વગરનું. એક એકરાર, તો કે કબૂલાત. પ્રશ્ન નંબર 9 તમારે જાતે કરવા રહેશે. ચાલો ઘટનાક્રમ મુજબ આપણે ગોઠવીએ. તો અહીંયા હું તમને ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. તો પહેલામાં આવશે 2, પછી આવશે 4, 6, 1, 5, 3 અને છેલ્લે 7. તો આવી રીતે આ ઘટનાક્રમ છે. હવે નીચે તમારું વાક્ય છે, વાક્યને આધારે તમારે કોણ બોલે છે અને પાઠના આધારે વાક્યને દર્શાવવાનું છે. ઓકે, તો સત્યવાદી, તો કે લિંકન આવશે અહીંયા. ઉદારતા, તો ઉદારતા એટલે અહીંયા શું આવશે? શિક્ષક. પછી આવશે પ્રામાણિકતા, તો કે લિંકન. હવે લિંકનની જેમ તમારાથી પણ નાની મોટી ભૂલો થઈ હશે તો યાદ કરો. તો ચલો અહીંયા હું બોલીને એક ભૂલ કહું છું. મારાથી બરણી તૂટી, મારાથી કાચની બરણી તૂટી ગઈ ત્યારે મેં મારા મમ્મીને કહ્યું અને પછી તેણે બધા કાચ સાફ કરીને કચરા પેટીમાં નાખી દીધા. ઓકે, બે લખવાના છે. ચલો એક તમે જાતે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલની સજા કમ્પ્લીટ ચેપ્ટરનું સોલ્યુશન કરાવ્યું. તમારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ, ચેપ્ટર નંબર 11, તો એનું પણ હું સોલ્યુશન તમને કરાવીશ. હિંડોળાનું સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો.